ગુજરાતના સમર્થ કવિઓ, મારે પરિચય કરાવવાનો ન હોય, અગાઉ પરિચય કરાવ્યો છે. માં ત્રણેય સમર્થ કવિઓ, એમાં એક તો સનદી અધિકારી IAS ઓફિસર અને રાજેશભાઈ માધવ રામાનુજ. મને ચોક્કસ યાદ છે કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંસ્કાર ચોરો દ્વારા ઇતર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે જ્યારે જુદા જુદા કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવતા, ત્યારે આ કવિ હૃદયોએ અમદાવાદ શહેરને ખૂબ ગૌરવ અપાવ્યું છે. અને આજે મારે અહીં ઉપસ્થિત થવાનું થયું એક કાર્યકર્તા તરીકે જગદીશભાઈનો ખાસ આભાર માનું છું. કવિતાઓની શરૂઆત કરીએ મિત્રો, એ પહેલા ખાસ અમે જ્યારે અહીં ભેગા થયા ત્યારે એ જ વાત કરતા હતા કે મોટાભાગની કવિતાઓ એ કાર્યકર્તાઓએ સ્ક્રીન ઉપર જોઈ લીધી. લગભગ બધી જ જે પણ કવિતાઓ છે, જે કાવ્યો અટલજીએ રચ્યા છે, તેમ છતાં પણ એનું રિપીટેશન થશે. કેટલાક કાવ્યો તો બે બે ત્રણ ત્રણ વખત લોકોએ જોયા અને એમાંનું રિપીટેશન થશે, અમે એ જ ચર્ચા કરતા હતા. તેમ છતાં પણ આપની સમક્ષ અર્થપૂર્ણ રીતે આપને સમજી શકાય, સમજાવી શકાય દ્રષ્ટિએ અમે આ કવિતાઓ રજૂ કરવાના છીએ. અટલજીના અવસાન બાદ આપણે એ જોયું કે મોટે ભાગે દરેક જગ્યાએ, અને અહીં પણ આપણે જ્યારે એન્ટ્રી લીધી ત્યારે, મેં જી ભર જીયા, મેં મન સે મરું, લોટ કર આઉંગા, કૂચ સે ક્યું ડરું. એટલે આ જિંદગીને એક કૂચ તરીકે, અને એમણે એમ કહ્યું કે આ તો પહેલો પડાવ છે અને આ કોઈ મારું અંતિમ મારું ક્ષણ નથી કે હવે હું આ સમાજ બને, એમ કે મેં લોટ કરાવુંગા. અને આ સમાજની અંદર એમણે જે કંઈ અગાઉ એમના માટે કહેવાયું, અનેક બાબતો એમણે કાર્યકર્તા માટે, રાજકીય વ્યક્તિઓ માટે, સમાજ માટે અનેક બાબતો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક ઘરની અંદર પણ જે સંસ્કાર, જે સંસ્કૃતિ કહેવાય, એ તમામ બાબતો એમની કવિતા દ્વારા એમણે સમાજને આપી. માત્ર રાજકીય બાબતો નહીં, આપણે જોયું તો એક એમાં એક કવિતા છે, એમાં ત્રણ ચાર કવિતાઓનું પઠન કરું છું. એક કવિતા જ્યારે આપણે અહીં પણ જોઈ કે પંજાબની અંદર જ્યારે મુશ્કેલી ઊભી થઈ, જ્યારે રમખાણો થયા, ત્યારે ખૂબ વ્યથિત હૃદય, અને એ જ સંકલ્પ કરી શકાય કે જ્યારે પાકિસ્તાન એ ભારતથી જુદું થયું ત્યારે પણ આ જ પ્રકારની ભાવના, આ જ પ્રકારનું હૃદયની અંદર લોકોને દુઃખ થયું કે આપણો જ વ્યક્તિ આપણાથી જુદો પડી ગયો. અને આપણે જાણીએ છીએ કે 7મી સદીમાં જ્યારે પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા ગુજરાતના, એ સમયે જે રાજાનું રાજ્ય હતું એમણે દૂધનો કટોરો મોકલ્યો અને એમણે કીધું કે અમારું સામ્રાજ્ય છે, અમારો દેશ છે, અમારો જે રાજ્ય છે સંપૂર્ણ ભરેલું છે, એમાં કોઈના માટે હવે અવકાશ નથી. ત્યારે એ પારસીઓએ એની અંદર સાકર મેળવી દૂધમાં, અને એક સંકેત મોકલ્યો કે અમે સાકર જેવી રીતે દૂધમાં ભળી જાય છે તે ભળી જઈશું. એ જ દૂધને પ્રતીક તરીકે લઈ અને અટલજીએ જ્યારે પંજાબની અંદર રમખાણો થયા ત્યારે આ બાબતને એમણે લોકો સમક્ષ મૂકી, એમણે કવિતાની અંદર રચના એમણે જે બનાવી એ કે દૂધ મેં દરાર પડ ગઈ, દૂધ મેં દરાર પડ ગઈ, ખૂન ક્યું સફેદ હો ગયા. અને એ વખતે જે કલ્પના હતી, હર્ષભાઈ અહીંયા હિન્દી ફિલ્મોના પણ ખૂબ જાણકાર છે, ત્યારે શકીલ બદાયુની એ વાત યાદ આવ્યું કે મેરે હી ઘર કે ચરાગને ખુદ જલા દિયા મેરા આશિયાના, મારા જ ઘરના લોકોએ, અંદર અંદર ઘરના લોકોએ જ લડીને આ પરિસ્થિતિ ઊભી કરી છે કે દૂધ મેં દરાર પડ ગઈ, ખૂન ક્યો સફેદ હો ગયા, ભેદ મેં અભેદ ખો ગયા, બટ ગયે શહીદ ગીત કટ ગયે. એમણે ખૂબ વ્યથા સાથે, ખૂબ વેદના સાથે આ વાત લખી છે. ભેદ મેં અભેદ ખો ગયા, બટ ગયે શહીદ ગીત કટ ગયે, કલેજે મેં કટાર દળ ગઈ, દૂધ મેં દરાર પડ ગઈ. આ બાબત એમણે આગળ
વધારતા કહ્યું કે ખેતો મેં બારૂદી ગંધ, જે ખેતરોની અંદર જે લીલા લહેરાતા હોય, ખેતરો હરિયાળી હોય, ત્યાં હવે દારૂગોળો ભેગો થવા માંડ્યો. કેમ કે એકબીજા આપણા જ લોકોની સામે લડવા માટે. ખેતો મેં બારૂદી ગંધ, તૂટ ગયે નાનક કે છંદ. નાનકની જે વાતો હતી, ધર્મની વાતો હતી, ભાઈચારાની વાતો હતી, એ બધી તૂટી ગઈ. ખેતો મેં બારૂદી ગંધ, તૂટ ગયે નાનક કે છંદ. સતલુજ સામુટી, તમે જુઓ કુદરતને પણ એની સાથે એમણે વળી લીધી. નદી, ખેતરો, બધાને આ જે રમખાણ થયું એની સાથે વળી લીધા, કે બધા એટલા બધા વ્યથિત થઈ ગયા. ખેતો મેં બારૂદી ગંધ, તૂટ ગયે નાનક કે છંદ. સતલુજ સહમ ઉઠી, વ્યથિત સી બિસ્તતા હૈ. વસંત સે બહાર ઝડ ગઈ, વસંત ઋતુ હતી એ અત્યારે એકદમ પાનખર જેવી થઈ ગઈ, દૂધ મેં દરાર પડ ગઈ. તમે જોયું મને કુદરત સાથે પણ આને વણી લીધી, કે આ જે અંદર અંદરના જે ખટરાક થયો એની અંદર શું પરિસ્થિતિ ઊભી થઈ. અપની છાયા સે બેર, પોતાના જ પડછાયા સાથે વેર થઈ ગયું, પોતાના જ લોકો સાથે. અપની છાયા સે બેર ગલે લગતે હૈ ખેર, હવે જે લોકો ગલે લાગે છે એ પરાય લાગે છે. અપની છાયા સે બેર ગલે લગતે હૈ ખેર, ખુદકુશી કા રાસ્તા તુમ્હે વતન કા વાસ્તા. વાત બનાય બિગડ ગઈ, ઘણા પ્રયત્નો કર્યા પણ આ વાત શક્ય ના બની. વાત બનાય બિગડ ગઈ, દૂધ મેં દરાર પડ ગઈ, દૂધ મેં દરાર પડ ગઈ. ત્યારબાદ એક બીજી કવિતા છે. અટલજીએ આ જ પ્રકારની સંવેદના, કે ભારત પાકિસ્તાન જ્યારે જુદા પડ્યા ત્યારે પણ આ જ સંવેદના વ્યક્ત કરી, કે દૂધ મેં દરાર પડી, આપણા જ લોકો. મેરે હી ઘર કે ચરાગ ને ખુદ જલા દિયા મેરા આશિયાના, મારા જ લોકો અહીંથી જુદા પડીને બીજે ગયા, વિખુટા પડી ગયા. એ બાબત એમણે એમાં મૂકી, પણ સાથે સાથે જ્યારે સમય આવ્યો ત્યારે પાકિસ્તાન બાબતે પણ એમણે ચોખ્ખું જ કહ્યું કે જ્યારે પાકિસ્તાન જુદું થયું પછી પાકિસ્તાનના તેવર બદલાયા, એનો મિજાજ બદલાયો, ત્યારે એમણે યે મત સમજો, એમ કરીને એક કવિતાનું નિર્માણ કર્યું. યે મત સમજો અમેરિકી સટ્ટો સે અપની આઝાદી દુનિયા મેં કાયમ રખ લોગે. તમારી આઝાદી કાયમ ટકવાની નથી, એ વખતના શબ્દો છે અટલજીના. યે મત સમજો અમેરિકી સટ્ટો સે અપની આઝાદી દુનિયા મેં કાયમ રખ લોગે. યે મત સમજો 10-20 અરબ ડોલર સે લેકર આને વાલી બરબાદી સે તુમ બચ લોગે. એમણે ચોખ્ખું પાકિસ્તાન માટે કહ્યું. યે મત સમજો 10-20 અરબ ડોલર સે લેકર આને વાલી બરબાદી સે તુમ બચ સકોગે. યે મત સમજો ધમકી જેહાદ કે નારો સે હથિયારો સે કશ્મીર કભી હથિયા લોગે. કશ્મીર તમારા હાથમાં આવશે એ કલ્પના જ ના કરશો. યે મત સમજો ધમકી જેહાદ હો કે નારો સે હથિયારો સે કશ્મીર કભી હથિયા લોગે. ઓર યે મત સમજો હમલો કે અત્યાચારો સે સંહારો સે ભારત કા શીશ ઝુકા લોગે. ભારત માટેની અખંડિતતા માટેની એમણે વાત કરી, કે યે મત સમજો હમલો કે અત્યાચારો સે સંહારો સે ભારત કા શીશ ઝુકા લોગે. યે મત સમજો અમેરિકી સટ્ટો સે અપની આઝાદી દુનિયા મેં કાયમ રખ લોગે. આ બાબત એમણે પાકિસ્તાન માટે મૂકી. મિત્રો, એક આ ત્રીજી કવિતા છે. એમણે માત્ર પાકિસ્તાન રાજકીય બાબતો એ બધી બાબતો પર તો કવિતાની રચના કરી છે, પરંતુ સાથે સાથે એમણે આપણા વ્યક્તિગત જીવનની અંદર, એ વિશાળ હૃદયના હતા. આપણે ઘણી બાબતોમાં સાંભળ્યું છે અને આટલા વખતમાં આપણે ઘણા લેખો જોયા છે, એ ઘણા વિશાળ હૃદય હતા. પરંતુ એક વ્યક્તિ, કાર્યકર્તા, સમાજ અને દેશ, મેં પહેલા કહ્યું પ્રમાણે સૌને અસર કરે, સૌને સ્પર્શે એ પ્રકારની બાબતો પણ એમની કવિતામાં એમણે મૂકી છે. એમણે એક વાત ખૂબ સરસ લખી છે કે છોટે મન સે કોઈ બડા નહીં હોતા. કોઈ મોટો વ્યક્તિ ક્યારે નાના મનનો હોય તો મોટો વ્યક્તિ ન બની શકે. છોટે મન સે કોઈ બડા નહીં હોતા, છોટે મન સે કોઈ ખડા નહીં હોતા. છોટે મન સે કોઈ બડા નહીં હોતા, છોટે મન સે કોઈ ખડા નહીં હોતા. વિશ્વાસ ઓર હિંમત કો થામે રખના, હિંમતો કે બિના સંઘર્ષ કોઈ પૂરા નહીં હોતા. એમણે કાર્યકર્તાને હિંમત આપવાનો પ્રયત્ન કર્યો છે, કે વિશ્વાસ ઓર હિંમત કો થામે રખના, હિંમતો કે બિના સંઘર્ષ કોઈ પૂરા નહીં હોતા.
આગળ એમ લખ્યું છે કે જબ તક હો ના સફલ, આપણે વિવેકાનંદજીનું જે વાક્ય કાયમ વાપરતા આઈએ છીએ તે મુજબ, જબ તક હો ના સફલ હિંમત કોના ત્યાગો તુમ, જબ તક હો ના સફલ હિંમત કોના ત્યાગો તુમ, સંઘર્ષો કા મેદાન છોડકર ન ભાગો તુમ. કાયમ સંઘર્ષો રહેવાનો છે, કાર્યકર્તા હોય કે વ્યક્તિ હોય કે સમાજ લઈને બેઠા હોય, સંઘર્ષો હંમેશા રહેવાનો છે. પરંતુ સંઘર્ષો કા મેદાન છોડકર ન ભાગો તુમ, બિના કીએ કુછ જય જયકાર નહીં હોતા. આપણે વાહ વાહ કરીએ છીએ લોકોની, એમને વાહ વાહ નથી થતી હોતી. બિના કીએ કુછ જય જયકાર નહીં હોતી, સંઘર્ષ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એટલે હંમેશા સંઘર્ષો કરવો જ પડે. સીધી રીતે કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી હોતી. બિના કીએ કુછ જય જયકાર નહીં હોતી, સંઘર્ષ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અને છેલ્લે એમણે કહ્યું છે કે મંઝિલ ઉનકો હી મિલતી હૈ. આ બહુ યાદ રાખવા જોઈએ દરેક કાર્યકર્તા હોય કે મંઝિલ ઉનકો હી મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, જિનકે સપનો મેં જાન હોતી હૈ. એક છેલ્લી કવિતા વાંચીને મારી વાત પૂરી કરીશ. અટલજી, આપણે પંચાલ સાહેબે પણ ઘણી વાત કરી કે નાના કાર્યકર્તાથી શરૂ કરીને ખૂબ આ દેશના વડાપ્રધાન સુધી એ પહોંચ્યા.